સુરતના વેસુ સ્થિત મનીરા ગાર્ડન કમ્પાઉન્ડમાં મોબાઈલ ફોનના ચાર્જર બાબતે થયેલા ઝઘડામાં વોચમેનની હત્યા કરી લાશને ખજોત ચાર રસ્તા પાસે જાળીમાં ફેંકી દેવાનો બનાવ બનવા પામ્યો છે. હત્યા બાદ લાશની ઓળખ ન થાય તે માટે તેના મોઢા પર હત્યારાઓએ એસિડ રેડી દીધું હતું. પોલીસે હત્યારાના આરોપીની ધરપકડ કરી છે. વેસુ વિસ્તારમાં આવેલા હાઈટેક એવન્યુ પાસે આવેલા મનીરા ગાર્ડન કમ્પાઉન્ડમાં ઉમાકાંત રામદાસ તિવારી વોચમેન તરીકે નોકરી કરતો હતો, જ્યારે તેની સાથે પ્રેમસિંહ હરિસિંહ ભાટ પણ નોકરી કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. તારીખ 4 ફેબ્રુઆરીના રોજ ઉમાકાંતના મોબાઈલનું ચાર્જર ચોરાઈ ગયું હતું, જેથી તેને પ્રેમસિંહ ઉપર ચોરીનો આક્ષેપ કરતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાથી ઉશ્કેરાઈને ઉમાકાંત વાંસનો બાંબુ લઈને આવ્યો હતો અને પ્રેમસિંહને મારવા લાગ્યો હતો. જો કે પ્રેમસિંહે આ બાંબુ છીનવી લઈને તેના વડે ઉમાકાંતને માર માર્યો હતો. બાંબુ તૂટી જતા તેને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારવાનું શરૂ કરી દેતા ઉમાકાંતનું મોત નીપજ્યું હતું. આરોપી પકડાયા છે. શું હતી ઘટના? તારીખ 10/2020ના રોજ એક ઈસમ અત્રેના પોલીસ સ્ટેશનમાં આવીને એક સિક્યુરિટી ગાર્ડ તરીકે એની સાથે નોકરી કરતા ઈસમની હત્યા થયેલ હોવાની અને લાશ ભીંગરાળ કટોદરા પોલીસ સ્ટેશનની હદમાં ફેંકેલ હોવાની હકીકત જાહેર કરેલી, જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશનમાં પાર્ટ 1A થી 117 ગુનો દાખલ કરાયો હતો, જેની તપાસ અમો કરી રહ્યા હતા. એ તપાસમાં હાલ સુધીની તપાસ દરમિયાન સદર મરણ જનારનું મોત પોતાનું ચાર્જર ગુમ થઈ જવાના કારણે તેના સહકર્મચારી પ્રેમસિંહ હરિસિંહ ભાટ, કે જેઓ મૂળ રહેવાસી નેપાળના છે અને હાલ અત્યારે મરણ જનાર સાથે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા, તેઓ વચ્ચે મારામારી થવાના કારણે આવેશમાં આવી જઈને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું. જે બાબતે સદર મરણ જનારના મોત અંગે પોતે ફસાઈ જશે તેવો વહેમ રાખીને રાજેશ ટેઢીરામ પાલ અને તેની સાથે અન્ય એક આરોપી સંજય ગોપાલ મિશ્રા નાઓએ મરણ જનારની લાશનો પુરાવો નાશ કરવા સારું લાશને જે જગ્યાએ બનાવ બનેલ ત્યાંથી ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મગદલ્લા સચિન હાઈવે ઉપર અવાવરું જગ્યાએ ફેંકી આવેલ હતા. જે લાશનો ઇન્ક્વેસ્ટ ભરવામાં આવેલ છે, લાશનું પીએમ કરતાં તેને કોઈ ગોથળ પજારથી ઈજા થયેલ હેમરેજના કારણે મરણ જનારનું જાહેર થતાં આ ગુનામાં ત્રણે ત્રણ આરોપીની સંડોવણી જાહેર થતા અને પૂરતા પુરાવા પડતા હોય જેથી ત્રણે ત્રણ આરોપીઓને લોહી લુહાણ થઈને નીચે પડી ગયેલો ઉમાકાંત મોતને ભેટતા પ્રેમસિંહ ગભરાઈ ગયો હતો અને પોતાના મિત્ર સંજય ગોપાલ મિશ્રાને જાણ કરતા તે રાજેશ પાલ સાથે આવ્યો હતો. બાદમાં આ ત્રણેય જણાએ લાશને ચાદરમાં લપેટીને બાઇક ઉપર પલસાણા હાઈવે ઉપર ખજોત ચાર રસ્તા પાસે ભીમડાટ ગામની સીમમાં જાળીમાં ફેંકી દીધી હતી. બાદમાં તેમણે લાશની ઓળખ થઈ શકે તેમ લાગતા તારીખ 9 ફેબ્રુઆરીએ ફરી સ્થળ ઉપર જઈને લાશના મોઢા ઉપર એસિડ રેડી આવ્યા હતા. આરોપી રાજેશ પાલ આ હત્યા બાદ વ્યથિત થઈ ગયો હતો અને ખટોદરા પોલીસ મથકમાં હાજર થઈને હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ ખજોત ચાર રસ્તા પાસેથી ડિસ્પોઝલ થયેલી લાશનો કબજો લઈને આરોપીઓની ધરપકડ કરી હતી, જેને પગલે હત્યાનો ભેદ ઉકેલાઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.